नमस्कार बाळकों, आपणे प्रकरण 3 नी अंदर विभाज्यतानी चावी समजवा माटे भेगा थया छीए। एमां 4 नी अने 8 नी विभाज्यतानी चावी छे ते आपणे समजवाना छीए। विद्यार्थी मित्रो, 4 नी जे विभाज्यतानी चावी छे एमां ए मुजब जे संख्याना अंतिम बे अंकोथी बनती संख्या होय तेने 4 वडे जो विशेष भागी शकाय तो ते आखी संख्या छे अने 4 वडे विशेष भागी शकाय। जो अहींया उदाहरण रूपे 342 एक छे, એમાં છેલ્લા બે અંક છે 42। આ 42 છે તે 4 વડે ભાગી શકાય છે। 4 એટલે 4, પછી આ 2 વધ્યા, 4 0 2 વધ્યા, 4 0 0, તો તા 2 શેષ વધે છે, 4 વડે એને ભાગી શકાતા નથી। એટલે એ લખવાનું કે ભાઈ 42 ને 4 વડે ન ભાગી શકાય। 42 છે ને 4 વડે ન ભાગી શકાય, અને તેથી 342 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય। નિશેષ ન ભાગી શકાય, આ ભાગી શકાય એટલે નિશેષ ભાગી શકાય તેવા મતલબમાં જ આપણે સમજવાનું છે બાળકો। ત્યાર પછીની આપણે વાત જોઈએ તો 300 ને 748 છે, એમાં 48 ને 4 વડે ભાગી શકાય કે નહીં। 4 2 4 4 ને 4 2 8, એટલે 4 વડે નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય છે। અને તેથી આ આખી રકમ છે 748 તેને 4 વડે નિશેષ ભાગી શકાય, આમ આપણે લખી શકીએ। 409 કે જે 409 છે એમાં 09 છે એને 4 વડે નિશેષ ભાગી શકાય। તો 9 છે એ 4 ના ઘડિયામાં તો આવતા નથી, 4 1 4 4 2 8 એમ થાય છે, એટલે એને નિશેષ ન ભાગી શકાય, બરોબર। અને તેથી આપણે લખી શકીએ કે 409 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય। 409 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય બાળકો। ત્યારબાદ 990 છે, એના છેલ્લા બે અંકો છે 90, બરોબર। તો આ 90 છે એને આપણે 90 ને 4 વડે ભાગો જોઈએ, 4 2 8, પછી 10 થઈ ગયા, વળી પાછા 4 2 8, શેષ વધે છે 2, બરોબર। તો એને પણ 4 વડે નિશેષ ન ભાગી શકાય, નિશેષ ન ભાગી શકાય, અને તેથી આખી સંખ્યા છે જે 990, તેથી 990 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય, બરોબર। આવી રીતે આપણે તે એક્ટિવિટી જોઈ। હવે આપણે આ બાજુની જે સંખ્યા છે તે 8ની વિભાજ્યતાની ચાવી તે સમજવા માટે આપણે વાત કરીએ, તો 8ની વિભાજ્યતાની ચાવીમાં શું છે, જે સંખ્યાના અંતિમ 3 અંકોથી બનતી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા હોઈએ છીએ। જો આમાં આ 3 સંખ્યા છે, 3248, છેલ્લા અંકો 248 છે, એને આપણે 248ને 8 વડે ભાગીએ છીએ। 8 ની ચાવી હોય તો છેલ્લા 3 અંકો 8 વડે ભાગો, 8 3 24, પછી 8 8 1 8, એટલે ભાગી શકાય છે, વિશેષ ભાગી શકાય છે। એટલે અહીંયા લખવાનું કે ભાઈ 248 ને 8 વડે નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય છે, અને તેથી 3248 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, વિશેષ ભાગી શકાય છે, આવી રીતનું આપણે લખી શકીએ બાળકો। ત્યાર પછી બીજા નંબરની સંખ્યા 4178 છે, તો આ 3 સંખ્યા છે 178 ને 8 વડે વિશેષ ભાગી શકાય। જોઈ 178 ને 8 2 16, 1 અને 8 8 2 16, એટલે 2 વધ્યા, તો વિશેષ ન ભાગી શકાય, વિશેષ ન ભાગી શકાય, અને તેથી આપણે એમ લખી શકીએ આખી સંખ્યા 4178 છે એને 8 વડે નિશેષ ન ભાગી શકાય, આવી રીતનું આપણે લખી શકીએ। ત્યાર પછી આ સંખ્યા છે 843, એકી સંખ્યા જ છે, એટલે એકી સંખ્યાને તો અમથી 8 વડે ભાગી ન શકાય, એથી એ લખી શકીએ કે 843 ને 8 વડે નિશેષ ન ભાગી શકાય, વિશેષ ન ભાગી
सकाय अने ते थी आपणे आम लखी शकीए के 39843 ने 8 वडे निशेष न भागी सकाय आवी रीतनो आपणे लखी शकीए। बाळको त्यार पछी आ जे संख्या छे 98344 98344 मां आ 344 छे तेने 8 वडे भागी शकाय 8 4 32 8 4 32 2 4 8 3 24 જો ભાગી શકે 344 ને 8 વડે નિશેષ ભાગી શકે શેષ વધતી નથી અને તેથી આપણે લખી શકીએ 344 ને 8 વડે નિશેષ ભાગી શકાય અને તેથી તે સંખ્યા છે 98344 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે। બાળકો આ હતી 4 અને 8 વિભાજ્યતાની ચાવી જે આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો। હવે આપણે આના પછીના જે વિડીયો છે તેની અંદર 6 અને 11 આ બંનેની વિભાજ્યતાની ચાવી છે તે જોનારા છીએ અને આ વિડીયો ફરી વખત પણ જોઈ જજો અને આગળના વિડીયો પણ જોઈ જજો જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ જુદી જુદી વિભાજ્યતાની ચાવી કઈ રીતે કામ કરે છે। નોટબુકમાં પણ લખી જજો। નમસ્કાર।